नमस्कार દર્શક મિત્રો, હું પૂજા સ્વાગત કરું છું આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપનું સુરતમાં. નજર કરી આજના મહત્વના સમાચાર વિગતવાર જોઈએ. સુરત શહેરમાં સવારથી જ વાદળા છવાયેલા જોવા મળ્યા હતા, પરંતુ વરસાદ મન મૂકીને વરસતો નથી. છેલ્લા 4-5 દિવસથી વરસાદના ઝાપટા જ પડી રહ્યા છે, જેના કારણે શહેરના હવામાનમાં ઠંડક પ્રસરી છે. સુરત શહેરમાં છેલ્લા 4-5 દિવસથી વાદળા છવાયેલા જોવા મળી રહ્યા છે, પરંતુ વરસતા નથી. સોમવારે સાંજે પણ સુરત શહેરમાં થોડા સમય માટે ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હતો. મંગળવારે સવારે પણ શહેરના આકાશે વાદળા છવાયા હતા, તેમજ વરાછા, કતારગામ, કાપોદરા, રિંગ રોડ, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદે ઝાપટા પડ્યા હતા. શહેરમાં ધોધમાર કહી શકાય એવો વરસાદ હજુ પડ્યો નથી. જોકે વરસાદી વાતાવરણના કારણે શહેરના હવામાનમાં ઠંડક પ્રસરી છે અને શહેરનું મંગળવારનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહ્યું હતું. શહેરના હવામાનમાં ભેજનું પ્રમાણ 80% રહેવા સાથે પ્રતિ કલાકે 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો. શહેરમાં હજુ પણ વરસાદી માહોલ બરાબર જામ્યો નથી. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે હવે સુરતમાં પણ કેસ વધતા પાલિકાની આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે. મનપાની આરોગ્ય વિભાગ દ્વારા એઆઈએમ અને પીડિયાટ્રિક વિભાગ સાથે બેઠક કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે માહિતી આપતા જણાવ્યું હતું કે ગતરોજ પણ સુરત શહેરમાં 71 નવા કેસ નોંધાયા હતા, જેની સાથે સુરત શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 570 પર પહોંચી ગઈ છે. કેસ વધતા પાલિકા દ્વારા બેઠકોનો દોર શરૂ કરી એઆઈએમ અને પીડિયાટ્રિક વિભાગ સાથે બેઠક કરી હતી, જેમાં વર્તમાન સ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી અને જો જરૂર પડે તો ઓક્સિજન અને વેન્ટિલેટર પણ તૈયાર રાખવા સૂચના અપાઈ હતી. સુરત શહેર જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. વિતેલા 24 કલાકમાં નવા 79 કેસ નોંધાયા હતા. સિટીમાં 71 કેસ અને જિલ્લામાં 8 કેસ નોંધાયા હતા. 10 દિવસમાં પોઝિટિવિટી રેટ ડબલ થઈ ગયો છે. છેલ્લા 19 દિવસમાં 765 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 113 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 517 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વધુ 45 દર્દીને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. સુરત સિટીમાં કોરોના ગતિ તેજ થઈ ગઈ છે. છેલ્લા 5 દિવસમાં 73 ગૃહિણીઓ કોરોનામાં સપડાઈ છે. આવા સંજોગોમાં ગૃહિણીઓ શાકભાજી લેવા જાય, કોઈ ખરીદી કરવા જાય, બાળકોને સ્કૂલે મૂકવા કે લેવા સહિતના કામે બહાર નીકળે છે, ત્યારે તેઓએ માસ્ક પહેરીને બહાર નીકળવું જોઈએ અને કોરોના ગાઈડલાઈનનું સ્વૈચ્છિક રીતે પાલન કરવાનું શરૂ કરવું જોઈએ એવી અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. કાલે પણ આપણે જોયું, કોર્પોરેશન વિસ્તારમાં 62 કેસીસ નોંધાયા હતા અને ટોટલ એક્ટિવ કેસીસ 325ની આજુબાજુ છે. એ બતાવે છે કે કોવિડ કેસીસની અંદર આગળના અઠવાડિયા કરતાં લાસ્ટ વીકની અંદર વધારો જોવા મળી રહ્યો છે. લાસ્ટ ટુ લાસ્ટ વીકની અંદર અરાઉન્ડ 85 કેસીસ હતા, જેની સામે અત્યારે છેલ્લા અઠવાડિયામાં 300 જેટલા કેસીસ આપણે નોંધાયા છે. કોરોનાના કેસીસની અંદર કોર્પોરેશન દ્વારા આગોતરું આયોજન કરી અને તમામ આઈએમએના મેડિક ડૉક્ટર્સ, પીડિયાટ્રિક એસોસિએશનના ડૉક્ટર્સ અને તમામ સાથે મિટિંગ કરી અને પ્રિપેર્ડ રેડીનેસ રાખવા માટે સૂચના આપવામાં આવેલી હતી અને એના દ્વારા અત્યારે એઆરઆઈના જેટલા પણ કેસીસ છે, એટલે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના જેટલા પણ કેસીસ હોસ્પિટલમાં નોંધાય છે, એ તમામ કેસીસને આપણી જે જેમિની એપ છે એની ઉપર એ લોકો દ્વારા નોટિફાઈ કરવામાં આવે છે અને કોર્પોરેશન દ્વારા એ તમામ કેસીસનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને સાથે સાથે એમાંથી જે પણ પોઝિટિવ આવે છે અથવા આપણા જે સર્વેલન્સ વર્કરો છે, અરાઉન્ડ 1000 જેટલા સર્વેલન્સ વર્કરો કામ કરે છે, એ સર્વેલન્સ વર્કરો મારફતે જે એક્ટિવની અંદર સસ્પેક્ટેડ કેસ મળે છે એનું આપણે ટેસ્ટિંગ કરીએ છીએ અને એમાંથી જે પોઝિટિવ કેસ આવે છે એને તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવે છે. એના ઘરે કોર્પોરેશન દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમ મોકલવામાં આવે છે, જેના મારફતે એનું આઇસોલેશન થયેલું છે કે નહીં પ્રોપર એને ચેક કરવામાં આવે છે, સાથે સાથે એની હેલ્થ કન્ડિશન જોવામાં આવે છે. એ ઉપરાંત આપણી જે અગાઉ પોલિસી હતી ટેસ્ટિંગ ટ્રેકિંગ, એ મુજબ
ટ્રેકિંગ કરવામાં આવે છે, ઘરના તમામ સભ્યોના ટેસ્ટિંગ કરવામાં આવે છે, સાથે સાથે ફેમિલી મેમ્બર, સોશિયલ એમના કોન્ટેક્ટ અને પ્રોફેશનલ કોન્ટેક્ટના ટેસ્ટિંગ કરવામાં આવે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીને આધારે ચીખલીગર ગેંગને ઝડપી પાડવા સુરત જિલ્લાના બારડોલી નજીક સ્ટેટ હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. કારમાં આવેલા બે ચીખલીગરને ઝડપી પાડવા પોલીસે જીવના જોખમે આ બંનેને દબોચ્યા હતા. ચીખલીગરોએ પોલીસ જવાનો પર કાર ચઢાવી દેવા પણ પ્રયાસ કર્યો હતો. સુરત જિલ્લાના બારડોલી નજીકથી ચીખલીગર ગેંગના સગીતો પસાર થવાના હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી. જેથી પોલીસે બારડોલી નજીક સ્ટેટ હાઈવે પર વોચ ગોઠવી હતી. પોલીસની બાતમી પ્રમાણે જ કારમાં બે ચીખલીગર આવતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચીખલીગરોએ ગાડી રોકવાને બદલે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કાર પર લાકડીના સપાટા મારી આ બંનેને રોકવા જીવ સટોસટની બાજી લગાવી દીધી હતી, પરંતુ ચીખલીગરોએ કાર મારી મૂકવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે અગમચેતી વાપરીને બુલડોઝર અને ટ્રક જેવા વાહનોથી આગળનો રસ્તો બ્લોક કર્યો હોવાથી ચીખલીગરોને ફરજિયાત ગાડી રોકવાની ફરજ પડી હતી, જેથી પોલીસની ટીમે બંને માથે ફરેલા ચીખલીગરોને હથકડી પહેરાવીને દબોચી લીધા હતા. આ બંનેને પોલીસ લાવીને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસનું માનવું છે અને તેમની તપાસમાં અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલવાની સંભાવના છે. અગ્નિપથ યોજનાને લઈને સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં યુથ કોંગ્રેસ અને સુરત શહેર જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલી યોજી હતી. કલેક્ટર કચેરી ખાતે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. શહેરના અઠવા ગેટ MTB કોલેજથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ દ્વારા પદયાત્રા કાઢવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આકરા સૂત્રોચ્ચાર અને બેનરો દર્શાવવામાં આવ્યા હતા. સુરત યુથ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક અગ્નિપથ યોજનાને પરત ખેંચવા માંગ કરવામાં આવી હતી, જેને પગલે પોલીસે દોડી જઈ મામલો શાંત કરવા કોંગ્રેસની યુવા પાંખના નેતાઓ કાર્યકરોની અટકાયત કરી હતી. આ દરમિયાન ધક્કામુક્કીમાં કોંગ્રેસના આગેવાન નિકુંજ પરનેરિયાને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું, જેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. દેશમાં એક બાજુ અગ્નિપથ યોજનાને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ તાજેતરમાં એરફોર્સમાં જાહેર થયેલી અગ્નિપથ યોજનાની 3000 જગ્યાઓ માટે 3 દિવસમાં 56,960 અરજીઓ મળી છે. વિરોધ છતાં પણ મોટા પ્રમાણમાં ઉમેદવારો દ્વારા અરજી કરાઈ છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે 14 જૂને અગ્નિપથ યોજના રજૂ કરતી વખતે કહ્યું હતું કે 17 થી 21 વર્ષની વય જૂથના યુવાનોને 4 વર્ષની મુદત માટે ભરતી કરવામાં આવશે, જેમાંથી 25% સૈન્યમાં સામેલ કરવામાં આવશે. ભારતીય વાયુસેનાએ કહ્યું કે તેમને અગ્નિપથ યોજના હેઠળ 3000 અગ્નિવીરોની નિમણૂક માટે માત્ર 3 દિવસમાં 56,960 અરજીઓ મળી છે. સ્કીમ સામે હિંસક વિરોધ થયાના 1 સપ્તાહ બાદ શુક્રવારે નોંધણી શરૂ થઈ હતી. આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર દેવા માટે આવેલા હતા અને આખા હિન્દુસ્તાનની અંદર અને આખા ગુજરાતમાં આજે બધી જ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવાની વાત હતી. જે અગ્નિપથ યોજના આ ભારતીય જનતા પાર્ટી લાવી છે, જ્યારે લોકોને રોજગાર આપવાની, લોકોને નોકરી આપવાની જ્યારે વાર્તા કરતા આ ભારતીય જનતા પાર્ટીના લોકો કોન્ટ્રાક્ટ પદ્ધતિ આખા દેશમાં અને આર્મી જેવી જે સિક્યુરિટી કહેવાય હિન્દુસ્તાનની એમાં પણ જો કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાખવાની વાત કરતા હોય અને યુવા ધનને 4-4.5 વર્ષ નોકરી કર્યા પછી ક્યાં નોકરી ગોતવા જશે, રોજગાર દેવાની વાત તો સાઈડમાં રહે, પણ આખો દેશ જ્યારે ભડકે બળી રહ્યો હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એના અહમ અને ઘમંડના કારણે આવી ગલત ગલત યોજના લાવી અને આખો દેશ જ્યારે ભડકે બળી રહ્યો, લોકો ટ્રેનો સળગાવી રહ્યા, બસો સળગાવી રહ્યા, સરકારી મિલકતોને જ્યારે નુકસાન પહોંચી રહ્યું હોય પણ ભારતીય જનતા પાર્ટીના અહમમાં રહી અને આ યોજના પાછી નથી ખેંચતી, એના મૂળભૂત કારણ મુજબ અમે કલેક્ટરશ્રીને જ્યારે સરકારને વાત પહોંચાડી હોય તો કલેક્ટરને આવેદનપત્ર દેવાનું હોય ત્યારે અમે કલેક્ટરને આવેદન દેવા આવેલા, પણ ભારતીય જનતા પાર્ટી એમાં પણ ઝૂલઝુલમ વાપરી અને પોલીસને જેમ કિલ્લાબંધી, લોકો આતંકવાદી જેમ આવી રહ્યા હોય એવી રીતના કિલ્લાબંધી કરીને અહીંયા કલેક્ટર ઓફિસ સુધી પોલીસ ખડકી દેતા હોય, પણ આજે લોકોને રોજગારીને લોકોને નોકરી માટેની વાત છે ત્યારે આ બધી જ કિલ્લાબંધી તોડી અને કોંગ્રેસ પાર્ટી કલેક્ટર ઓફિસ સુધી પહોંચી ગઈ. સુરત શહેરના રિંગ રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટની એક સાડીની દુકાનમાં અચાનક આગ લાગી હતી.
આગને કારણે માર્કેટના વેપારીઓ અને કામદારોમાં ગભરાટ ફેલાયો છે. ફાયરના લશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સુરત શહેરના રિંગ રોડ પર આવેલી હરિઓમ ટેક્સટાઇલ માર્કેટના ત્રીજા માળ પર આવેલી એક સાડીની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ અંગે ફાયરને જાણ કરવામાં આવતા લશ્કરો તુરંત ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. આગ વિકરાળ હોવાના કારણે ફાયર વિભાગની 6 ગાડીઓને રિંગ રોડ હરિઓમ માર્કેટ ખાતે આગને કાબૂમાં લેવા માટે દોડાવવામાં આવી હતી. ભારે જહેમત બાદ ફાયરના લશ્કરોએ હરિઓમ માર્કેટના ત્રીજા માળ પર આવેલી સાડીની દુકાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે સમગ્ર ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં વેપારીઓ અને કારીગરોમાં ગભરાટ ફેલાયો છે. જોકે ફાયરના લશ્કરોએ તુરંત આગ પર કાબૂ મેળવી લીધો હતો અને આગને આગળ વધતી અટકાવી હતી. હરિઓમ માર્કેટની સાડીની દુકાનમાં કયા કારણસર આગ લાગી હતી તે અંગે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમાચારમાં લઈએ એક બ્રેક. તીખી મિર્ચી. પ્લાસ્ટિક કે બેગ યે છોડો, બોતલ કા પ્લેટ સબ ફેંકો, ઇનકે ઇસ્તેમાલ કો રોકો, યે જાન કે દુશ્મન હૈ દેશવાસીઓ. સિંગલ યુઝ પ્લાસ્ટિક છોડો દેશવાસીઓ. દેખો યે પ્લાસ્ટિક ઝેર ફેલાતી હૈ, મિટ્ટી મેં ઘુલતી નહીં, દફન હો જાતી હૈ. પ્લાસ્ટિક સે ઝેરીલે કેમિકલ બહાર ફિર આતે હૈ, પાણી ઓર ફસલો મેં મિલકે હમે ક્ષતિ પહોંચાતે હૈ. ઇસ મીઠે ઝેર સે બચો મેરે દેશવાસીઓ, સિંગલ યુઝ પ્લાસ્ટિક છોડો દેશવાસીઓ. સોચો ધરતી પર જીતના હૈ માનવ જાતિ કા ભાર, દુનિયા મેં પ્લાસ્ટિક કે કચરે કા ઉતના સાલાના અંબા, પાણી પરિંદે પશુ ઓર ઇન્સાનો કો ઇસસે ખતરા હૈ, ગ્લોબલ વાર્મિંગ ક્લાઇમેટ ચેન્જ કા કારણ ભી યે કચરા હૈ. આજ સે પ્લાસ્ટિક કો નો કહો દેશવાસીઓં, સિંગલ યુઝ પ્લાસ્ટિક છોડો દેશવાસીઓં. પ્રેઝન્ટેડ બાય પતંજલિ મસાલે, 100% શુદ્ધ સ્વાદ વે સેહત વાલે. બ્રેક બાદ સમાચારમાં આગળ વધીએ. બક્ષી પંચના દાખલાની દરખાસ્તો હજી સુધી નહીં મળતા જ જિલ્લા શિક્ષણ અધિકારી એચ રાજગુરુએ 280 શાળાઓને નોટિસ મોકલી 3 દિવસમાં દરખાસ્તો મોકલવા આદેશ કર્યો છે. ધોરણ 10 પછી ડિપ્લોમા, ધોરણ 12 પછી અન્ડર ગ્રેજ્યુએટ કોલેજોમાં બક્ષી પંચ બેઠક પર પ્રવેશ માટે બક્ષી પંચનો દાખલો હોવો ફરજિયાત છે. નાયબ નિયામક વિકસતી જાતિ કચેરીએ સ્કૂલો મારફતે ફોર્મ ભરવાની કાર્યવાહી કરાઈ હતી. જોકે સુરતની 280 સ્કૂલોએ બક્ષી પંચના દાખલાની કાર્યવાહીનો વિરોધ કરીને કાર્યવાહી કરી ન હતી, જેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નાયબ નિયામક વિકસતી જાતિ કચેરીની બહાર લાંબી લાઇનોમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. આ મામલે વાલીઓએ ગાંધીનગર અગ્રસચિવ સુધી ફરજિયાત કરી હતી. સુરત જિલ્લા કલેક્ટરના આદેશથી જિલ્લા શિક્ષણાધિકારીનું તંત્ર પણ સાવધાન સ્થિતિમાં આવી ગયું છે. 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યા પછી જો શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના પ્રમાણપત્ર અંગે પુરાવા રજૂ નહીં કરશે તો શિક્ષણ નિરીક્ષક દ્વારા દરેક સ્કૂલોમાં તપાસ થશે
અને જે તે સ્કૂલોના આચાર્યો સામે કાર્યવાહી કરવાની સૂચના ડીઈઓ કચેરી દ્વારા આપવામાં આવી છે. દરજી ધર્મેન્દ્ર કુમાર બાયલાલભાઈ ક્યાંથી આવ્યો? ઉધરા હરિનગર 3. કઈ જગ્યા પર આવ્યો? નાયબ નિયામક વિકસિત જાત સુરત. શા માટે અહીંયા આવ્યો? બક્ષીપંચના દાખલા માટે, મારા છોકરા માટે. કેટલા સમયથી અહીંયા ઊભા છો? સવારે લગભગ 9:15. કેટલા કલાક લાઈનમાં ઊભા રહ્યા છો? 10:30 વાગે ઓફિસ ખુલી 9:15 ઊભો છું. શું કહેવા માંગશો તંત્ર વિશે? તંત્ર વિશે એમનો ઓફિશિયલ ટાઈમ છે, બારી ખુલી ગઈ 10:30 વાગે. શહેરમાં ક્રાઇમ દિવસે ને દિવસે ખૂબ જ વધતા જાય છે. હત્યા, ચોરી, લૂંટ, દુષ્કર્મ વગેરેના આંકડાઓ ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સુરતમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. મોટા વરાછામાં તસ્કરોએ 4-5 દુકાનનું તાળું તોડી ચોરીને અંજામ આપ્યો છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોટા વરાછા વિસ્તારમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. અહીં મોટા વરાછા વિસ્તારમાં તસ્કરોએ 4-5 દુકાનનું તાળું તોડી ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ રોકડ રકમની ચોરી કર્યા બાદ ડ્રાયફ્રૂટ તેમજ ચોકલેટની પણ ચોરી કરી છે. આ એકવાર નહીં પરંતુ આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ અમરોલી પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સિવિલમાં થોડા દિવસ પૂર્વે 18 જૂની મહિલા તેના જોડિયા બાળક બાળકીને તડછોડી ગઈ હતી અને બીજા દિવસે પરત ફરી હતી. જોડિયા ભાઈ બહેનો પૈકી એક બાળકનું સોમવારે સારવાર દરમિયાન મોત થયું હતું. 18 જૂની હરિચંપા ઝુંપડપટ્ટીમાં રહેતી રેણુ મહેશભાઈ આદિવાસી મહિલાએ 15 જૂનના મોડી રાત્રે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, જેમાં એક બાળક અને એક બાળકી હતી. આ બંને જોડિયા બાળકોને નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. આ જોડિયા બાળકમાંથી એક બાળકનું સોમવારે સારવાર દરમિયાન મોત થયું હતું. અગાઉ આ જોડિયા બાળકોને જન્મ આપીને માતા પોતાના ઘરે નાસી ગઈ હતી, તેમજ ઘરે જઈને સૂઈ ગઈ હતી. હાલમાં આ બાળકના મોત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ખેરગામ તાલુકાના નારણપોર ગામે પિતા હેવાન બન્યો હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં પિતા ભગુ પટેલે આજે વહેલી સવારે 20 વર્ષીય પુત્ર ગણેશ પર ઊંઘમાં જ ઘાતકી હુમલો કર્યો હતો. કુહાડીના ઘા માથાના ભાગે વાગતા ઊંઘમાં જ રામ રમી ગયા હતા, જે મામલે ખેરગામ પોલીસને જાણ થતા તોડતી થઈ હતી. હત્યા અંગે પોલીસે જણાવ્યું હતું કે ખેરગામના નારણપોર ગામ ખાતે રહેતા ભગુ પટેલનો પુત્ર ગણેશ બેરોજગાર હતો અને અવારનવાર પિતા પાસે પૈસાની માંગણી કરતો હતો. પિતા ભગુ પટેલ લાકડા તોડવાની મજૂરી કરતા હતા, જેથી પિતા ભગુ પટેલ પુત્રની પૈસા માંગવાની હરકતથી કંટાળ્યા હતા અને આજે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પુત્રની હત્યા કરી હતી. હાલમાં કળિયુગમાં પિતા પુત્ર સહિત પરિવારના સંબંધોની ગીરીમાં લજવાઈ છે, તેને કારણે આવા પ્રકારના બનાવો વધી રહ્યા છે. સમગ્ર ઘટનાક્રમ બનતા જિલ્લામાં અરેરાટી વ્યાપી છે. પોલીસે હત્યાના આરોપી પિતાની ધરપકડ કરીને પુત્રની લાશને પીએમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ માટે મોકલી આપી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પાંડેસરા પોલીસ અને સી ટીમ દ્વારા 500થી વધુ વિદ્યાર્થીઓને સ્વરક્ષા, કરાટે અને ગુડ ટચ અને બેડ ટચ અંગે તાલીમ આપવામાં આવી હતી, જેમાં એફ ડિવિઝનના ACPRL મવાણી, સ્થાનિક કોર્પોરેટર સુધા પાંડે ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં હવસખોરો દ્વારા નાની નાની માસૂમ બાળકીઓને પોતાનું હવસનું ભોગ બનાવી અવારનવાર દુષ્કર્મ અડપલા કર્યા હોવાની ઘટના બનતી હોય છે, જેને લઈ સુરત શહેર પોલીસ દ્વારા સી ટીમ બનાવી ગુડ ટચ અને બેડ ટચની સાથે સાથે સ્વરક્ષા અને કરાટેની તાલીમ આપવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ગતરોજ સોમવારે સાંજે પાંડેસરા વિસ્તારમાં આવેલી દેવકી નંદન સ્કૂલમાં 500 કરતાં વધુ વિદ્યાર્થિનીઓને આ તાલીમ આપવામાં આવી હતી, જેમાં સુરત શહેર પોલીસના એફ ડિવિઝનના ACPRL મવાણી, સ્થાનિક કોર્પોરેટર સુધા પાંડે સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ બાળકોને આપવામાં આવેલી તાલીમ નિહાળી હતી. સુરત શહેરમાં નિર્બન પોલીસ કમિશનર સાહેબ તરફથી સ્વરક્ષા અંગેના કાર્યક્રમો યોજવામાં આવી રહેલા છે. તેના ભાગરૂપે આજરોજ પાંડેસરા પોલીસ સ્ટેશન
વિસ્તારમાં આવેલ દેવકીનંદન સ્કૂલમાં લગભગ 500 થી 600 જેટલા નાની બાળકીઓ તેમજ બાળકોને બુટ ટચ અને બેટ ટચ બાબતે તથા સેલ્ફ ડિફેન્સની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમમાં મુખ્યત્વે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સી ટીમની કામગીરી કરતા પીએસઆઈ શ્રીમતી જે આર દેસાઈ તેમજ સેલ્ફ ડિફેન્સની તાલીમ આપનાર આશુતોષભાઈ અને કરાટે અંગેની તાલીમ આપનાર પ્રકાશભાઈ મોરિયાનાઓએ આ કાર્યક્રમનું હેન્ડલ કરેલ છે અને બાળકોને આ કાર્યક્રમથી બેટ ટચ તથા ગુડ ટચ અંગેનું સારું જ્ઞાન આપવામાં આવેલું છે અને બાળકો તરફથી પણ ખૂબ સારો રિસ્પોન્સ આપેલ છે. અમને આશા છે કે આ કાર્યક્રમથી બાળકો સાથે કોઈપણ વ્યક્તિ પોતાના ખરાબ ઈરાદાથી એમનો ટચ કરશે તો બાળકો દ્વારા તેમના માતા પિતાને અથવા તો સ્કૂલના શિક્ષકોને અને પોલીસ સુધી પણ આ માહિતી તાત્કાલિક આપે એવી હિંમત બાળકો મેળવશે અને તેના કારણે ખાસ કરીને પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાની બાળકીઓ ઉપર જે કંઈ બનાવો બને છે તેમાં ઘટાડો થશે એવી અમને આશા અને અપેક્ષા છે. સુરત શહેરની સેવાકીય સંસ્થા એક નવી પહેલ બાળ ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લામાં સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ શાળાની વિદ્યાર્થિનીઓને વુમન હેલ્થ એન્ડ સેનિટાઇઝ અંતર્ગત સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરની સેવાકીય સંસ્થા એક નવી પહેલ બાળ ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ સરૈયા, રાકેશભાઈ મમરાવાલા, ધર્મેશભાઈ મોદી, ભાવના મુકાતીવાળા, મુકુંદભાઈ શાહ, મુકેશ કંસારા તથા ટીમના સભ્યો દ્વારા ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામો ખરદાંડી, ધમાલા, આમલાપાડા, મોહપાડા, કાકશાળા, શેરગમાળાની ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓને આખા વર્ષની શૈક્ષણિક કીટનું વિતરણ તથા ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમજ આ શાળાની વિદ્યાર્થિનીઓને વુમન હેલ્થ એન્ડ સેનિટાઇઝ અંતર્ગત સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાવના મુકાતીવાળાએ તેઓને ગુડ ટચ અને બેડ ટચ વિશેની જાણકારી આપી હતી. આ ઉપરાંત સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને જૂના કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમે શરૂઆતમાં 2013ની અંદર સાડડુન ગામે ભારતીય જનતા પક્ષ તરફથી ગુણેશભાઈ મોદીએ અમને રમકડા આપવા માટે મોકલ્યા હતા. ત્યાંના પ્રિન્સિપાલ માન્ય શ્રી યોગેશભાઈએ અમને એવી એક રિક્વેસ્ટ કરી હતી કે અમને અમારા છોકરાઓ પાસે લખવા અને વાંચવા માટે ગવર્મેન્ટ બુક આપે છે પણ લખવા માટે કોઈ અમારી પાસે નોટબુક કે પેન્સિલ કે બોલપેન કશું નથી, તો અમારા છોકરાઓને બબે નોટબુક, 5-5 પેન્સિલ કે બોલપેન મળે એવી કંઈ વ્યવસ્થા કરી આપો. ત્યારે અમે સરને અમે ખૂબ ધરપત આપી કે અમે જરૂર એક મહિનો રહીને આવીશું અને તમને વધારેમાં વધારે મદદ કરીશું. જે શિક્ષકે 2 નોટબુક ને 5 બોલપેનની વાત કરી હતી, પરંતુ અમારા મિત્રોના સહયોગથી, તે સમયે મુકુંદભાઈ મારી સાથે હતા, મુકુંદભાઈના સહયોગથી અમે નક્કી કરીને દરેક છોકરાઓને દરેક છોકરાઓને નોટબુક અને પેન્સિલ અને બોલપેન એમની વ્યવસ્થા પ્રમાણે આપી. ત્યારબાદ 2014 પછી 2014થી અમારી સાથે 2015થી ભાવનાબેન મુકાતીવાળા જોડાયા, રાકેશભાઈ મમરાવાળા જોડાયા. આ બંને એવા અમને એક્સપ્રેસ એન્જિનો મળ્યા જેને કારણે જે અમે 149 વિદ્યાર્થીઓથી શરૂ કરેલું કાર્ય આજે આશરે 3000 વિદ્યાર્થીઓને આંબી ગયું છે.